હેલો એવરીવન, બધા મજામાં છો ને? તો આજે આપણે ગણિત વિષય ભણવાનો છે, પણ એ પહેલા તમને એક નાનકડી હું વાર્તા કહીશ. તમે વાર્તા સાંભળી પણ હશે. તો શું છે આપણી વાર્તાનું નામ? સસલું અને કાચબો. તો શું થાય છે, એક વખત સસલું અને કાચબો એ બંને શું રાખે છે? દોડવાની સ્પર્ધા રાખે છે, બરાબર. તો તમને ખબર જ છે કે સસલું તો શું થાય, ઝડપથી દોડી શકે, જ્યારે કાચબાભાઈથી તો દોડાય ન, એ તો શું થાય, ધીમે ધીમે ચાલે. એટલે સસલાને તો એવું જ હતું કે આ રમત તો હું જ જીતવાનો છે. પણ શું થાય છે ખબર છે હવે વાર્તામાં, કે સસલાભાઈને તો એવું હતું ને કે હું તો ફટાફટ દોડું છું ને કાચબો તો ધીમે ધીમે ચાલે છે. એટલે શું કરે છે, અડધે સુધી દોડીને પછી એક ઝાડ આવે છે, પછી શું કરે છે, ત્યાં સૂઈ જાય છે. ને તો એમ કે કાચબાભાઈ તો ધીમા ધીમા ખબર નહીં ક્યારે આવી રહેશે, ત્યાં સુધી હું શું કરું, થોડોક આરામ કરી લઉં. એટલે સસલાભાઈ તો શું કરે છે, ઝાડ નીચે મસ્ત ઘસઘસાટ ઊંઘી જાય છે. અને કાચબાભાઈ તો શું કરે છે, એને ચાલવાનું, એટલે તો એક સાથે ચાલવાનું ચાલુ જ રાખે છે. અને તો ચાલતા ચાલતા સસલા કરતા પણ આગળ જાય છે અને જીતી પણ જાય છે. તો બાળ મિત્રો, એવી જ એક વાર્તા આજે પણ આપણે શીખવાની છે, એમાં પણ આ જ રીતનું છે અને ડગલાની જ હરીફાઈનું છે. તો એવું જ એક પ્રકરણ આપણે આજે શીખવાનું છે ગણિતમાં, પ્રકરણ 13, સૌથી લાંબુ ડગલું. તો બાળ મિત્રો, તમે આમાં પણ જોયું છે ને, સસલા અને કાચબાના ડગલાની વાત કરેલી હતી, બરાબર, કોણ ઝડપથી પહોંચે. એવી જ એક હરીફાઈ જંગલના બીજા પ્રાણીઓ પણ કરે છે, તો તેની વાર્તા હવે આપણે જોઈશું. તો બાળ મિત્રો, આપણને વાર્તામાં શું આપ્યું છે, ત્રણ મિત્રો સસલું, હાથી અને હરણ બગીચામાં સાથે રમતા હતા. કોણ કોણ રમે છે બગીચામાં? ત્રણ મિત્રો કોણ કોણ? સસલું, હાથી અને હરણ, એ લોકો બગીચામાં રમતા હતા. તો હવે ચાલો આપણે જોઈએ કે પથ્થરનો પુલ પહેલાં કોણ પસાર કરશે. તો એ લોકો શું રમત રમવાનું નક્કી કરે છે, કે પથ્થરનો જે પુલ બનાવેલો હોય છે એ સૌથી પહેલું કોણ પસાર કરશે, એ રીતે રેસની સ્પર્ધા એ લોકો રાખે છે. તો હાથીભાઈ શું કહે છે, પરંતુ તમે બંને તો ઝડપી દોડો છો અને હું તો ધીમે ચાલું છું. હું જાણું જ છું કે તમારા બંનેમાંથી એક પહેલા પુલ પસાર કરશે, તો મારે રમત રમવી નથી. આપણને બધાને જ ખબર છે કે સસલું અને હરણ એ બંને તો ઝડપી જ દોડે, બરાબર. તો હાથીભાઈ તો શું કે, હું તો ધીમે ચાલું, એનાથી તો દોડાય ન, એટલે હું તો રમત હારી જ જવાનો છું. એટલે પહેલું પુલ તો હરણ અથવા તો સસલું બેમાંથી એક જ પસાર કરશે, તો મારે રમત રમવી નથી. તો હવે શું કહે છે સસલું, ચિંતા ન કરો, આપણે શું કરીએ, ચાલો આપણે નિયમ બનાવીએ, આપણે દોડીશું નહીં, તો આપણે શું કરીશું, ચાલીશું. તો સસલુંભાઈ શું કહે છે, તમે ગભરાવ નહીં હાથીભાઈ, આપણે શું કરીએ, દોડવાનું નથી નક્કી કરતા, પણ આપણે શું કરશું, એમાં ચાલવાનું નક્કી કરશું. તો સૌથી પહેલું કોણ પુલ પસાર કરશે એ આપણે જોઈશું હવે. તો સસલું કહે, હા તેમાં મજા આવશે. તો હવે લોકો જુઓ, રેસ રમે છે, ચિત્રમાં તમને આપેલું જ છે. તો સૌથી આગળ કોણ દેખાય છે તમને? હાથી. પછી બીજા ક્રમ પર કોણ છે? હરણ. અને ત્રીજા ઉપર સસલું. તો મિત્રો, કોણ જીત્યું હશે રમત? બોલો જો, એ ચિત્રમાં તમને કોણ પહેલું દેખાય છે? હાથી અને સસલું પાછળ. તો કોણ જીત્યું હશે રમત? હાથી. તો કેમ જીત્યો હશે હાથી, ખબર પડી મિત્રો તમને? જો જ્યારે લોકોએ ચાલવાનું નક્કી કરે છે, તો તમને ખબર જ છે કે હાથી મોટું છે અને એના પગ પણ કેવા હોય, મોટા. જ્યારે હરણ અને સસલું બંને કેવા છે, નાના છે. એટલે એ લોકોના પગ પણ કેવા હોય, નાના. એટલે એ લોકો જ્યારે ચાલે ત્યારે એ લોકોના પગલાં કેવા થાય, નાના થાય. જ્યારે હાથી મોટો છે, એના પગ પણ મોટા છે, એટલે એના પગલાં પણ કેવા થાય, મોટા થાય. એટલે રમતમાં કોણ જીતી જાય છે? હાથી. કેમ જીતી ગયો હાથી ખબર પડી ને? કારણ કે મોટો હોય છે એટલા માટે, બરાબર. તો અહીંયા આપણને જુઓ,
તેમણે રમત શરૂ કરી તો આશ્ચર્યજનક રીતે છેલ્લે હાથી જીતી ગયો. મેં તમને અત્યારે કીધું ને હાથી કઈ રીતે જીતી ગયો, તો તમે કહી શકશો કે હાથી કેમ જીત્યો? કેમ જીત્યો? તો કારણ કે એના પગ કેવા હતા? મોટા. એટલે એના સૌથી મોટા ડગલા કોણ ભરે છે? કોણે ભર્યા સૌથી મોટા ડગલા બાળકો? હાથીએ. બરાબર. હવે શું કીધું છે કે આ વાર્તાનું નાટક ભજવો. તો તમારે પણ તમારા મિત્રો સાથે આ રીતે શું કરવાનું? રમતની સ્પર્ધા રાખવાની. અને એમાં શું રાખવાનું? તમારે દોડવાનું નહીં પણ ચાલવાનું, અને પછી જોવાનું કે કોના પગલા મોટા છે અને કોણ જીતે છે. તો એ રીતે તમારે પણ આ રમત રમવાની રહેશે તમારા મિત્રો સાથે. બરાબર છે બાળમિત્રો? તો બાળમિત્રો આપણે એક પ્રવૃત્તિ કરીશું પગલાની. બરાબર. એમાં કોના પગલા મોટા છે અને કોના નાના એ જોવાનું છે. તો અહીંયા એક મેં ટેબલ લીધું છે અને ત્યાં ખુરશી, તો આ બંને વચ્ચેનું અંતર મારે માપવું છે. તો અમે બે જણ માપીશું, એમાંથી કોના પગલા વધારે થશે અને કોના ઓછા તે જોવાનું છે. તો પહેલા હું પગલાનું અંતર માપીશ. બરાબર. ચાલો અહીંથી હું સ્ટાર્ટ કરીશ. તો આ એક, બે, ત્રણ અને ચાર. તો મારા કેટલા થયા બંને વચ્ચેના અંતરમાં પગલા? ચાર. હવે આ જેન્સી છે, તો એ પણ એ જ રીતે મારી જેમ મેં જે રીતે અંતર માપ્યું હતું ટેબલ ખુરશીનું એ માપશે. તો આપણે એના પણ પગલા ગણીશું. હવે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. તો તમે જોયું એના કેટલા પગલા થયા મિત્રો? એના છ થયા. અને મારા કેટલા થયા હતા? ચાર. બંને વચ્ચેનું અંતર તો સરખું જ હતું, પણ મારા કેમ ચાર થયા અને એના કેમ છ થયા? તો મિત્રો તમને સમજ પડી જ ગયો હશે કે હું મોટી છું એના કરતા, એટલે મારા પગલા, પગ મોટા હોય એટલે મારા પગલા પણ એટલા મોટા જ થયા, અને એ નાની હતી એટલે એના પગલા નાના થયા. બાકી બંને વચ્ચેનું અંતર તો સરખું જ હતું, પણ પગલામાં કેવું હોય, નાના હોય તો એના પગલા પણ નાના થાય. બરાબર. એ રીતે આપણે જોયું. તો આ માપ જે હોય એ કેવું માપ કહેવાય? અંદાજિત માપન કરેલું કહેવાય. તો તમે પણ આ રીતે તમારા ઘરે પ્રવૃત્તિ કરી શકો છો અને કરવાની જ છે. તો હવે એમાં આપણે આગળ જોઈએ. તો બાળમિત્રો આપણે જે અત્યારે પ્રવૃત્તિ કરી હતી એમાં પણ આ જ રીતનું કંઈ હતું. તો શું કીધું છે અહીંયા કે હું અહીં બેસું છું, મારો મિત્ર કેટલે દૂર બેઠો છે તે હું શોધી કાઢીશ. તો બે મિત્રો આવી રીતે દૂર બે ટેબલ ઉપર બેઠેલા છે. તો એ લોકો શું નક્કી કરે છે કે મારો મિત્ર મારા કરતાં કેટલા દૂર બેઠેલો છે તે હું શોધી કાઢીશ. તો એ લોકો શું કરે છે જુઓ, અહીંયા ત્રણ કે ચાર મિત્રોની ટુકડી બનાવો. તમારે પણ તમારા મિત્ર સાથે આ રીતે ત્રણ ચાર મિત્રોએ ભેગું થવાનું અને પછી શું કરવાનું, લીટી દોરીને કોનું ડગલું સૌથી મોટું છે તે નક્કી કરો. અત્યારે મેં તમને બતાવ્યું હતું બરાબર ને પ્રવૃત્તિમાં કે કોનું પગલું મોટું થાય અને કોનું નાનું, અને ઓછું પણ કોનું થાય અને વધારે પણ કઈ રીતે થાય એ આપણે પ્રવૃત્તિમાં જોઈ જ લીધું છે. તો તમારે પણ તમારા મિત્ર સાથે આ રીતે બે ત્રણ મિત્રો ભેગા થવાનું અને આ રીતે રમવાનું અને પછી નક્કી કરવાનું કે કોનું પગલું મોટું છે. બરાબર. ચાલો પછી શું કીધું છે આપણને કે વચ્ચેનું અંતર શોધો. તો આપણે ટેબલ અને ખુરશીનું મેં વચ્ચેનું અંતર શોધી લીધું હતું. બરાબર. તો એ જ રીતે અહીંયા આપણને શું કીધું છે હવે, અ કે બારણું અને તમારા વર્ગખંડની કોઈ એક બારી, એ બે વચ્ચેનું અંતર શોધવાનું કીધું છે. તો મિત્રો તમારે તમારા ઘરે કઈ રીતે શોધવાનું, તમારા ઘરનું જે બારણું હોય આગળનું ત્યાંથી લઈને તમારા ઘરની કોઈ પણ એક બારી લેવાની અને એ બે વચ્ચેનું અંતર પગલાથી માપવાનું રહેશે. જે રીતે મેં ટેબલ અને ખુરશી વચ્ચેનું અંતર માપ્યું હતું એ રીતે તમારે તમારા ઘરે બારણું અને બારી વચ્ચેનું અંતર તમારા પગલાથી માપવાનું. પછી બીજું શું કીધું છે, કાળું પાટિયું અને તમે બેઠા છો તે જગ્યા. તો કાળું પાટિયું તો તમારા ઘરે ના હોય એટલે તમારે તમારા ઘરમાં એ રીતની બીજી કોઈ બે વસ્તુ લઈ લેવાની અને પછી એ બેનું વચ્ચેનું અંતર તમારે એ રીતે શોધવાનું. એ સિવાય પણ બીજી તમારા ઘરે તમારી બધી જે વસ્તુઓ હોય એ વચ્ચેનું અંતર પણ તમે આ રીતે શોધીને રમત રમી શકો છો. તો તમારે પણ ઘરે આ રીતે પ્રવૃત્તિ કરવાની રહેશે. તો બાળમિત્રો પગલાથી મજા આવીને અંતર માપવાની, તો તમે પણ ઘરે માપવાનું છે. બરાબર. તો આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.